કીધું તને ધોકે થી મારીને પિયર માં કાઢી મૂકું, ગરીબ ઘર ની દીકરી છું, કાઢી મૂકશું મારા પિયર માં નહીં જાઉં, કઈ મારા ઉપર વારો છે, હવે હું હલવાનો. અમારી દશા ક્યારેક તો એવી થાય છે ને, હકીકત જોક નથી કરતો, અમારે પ્રસંગો એવો બનતા હોય. ના ના, હા એ હળવું હળવું મનમાં જરાક મન દાંત કાઢીને પછી ટૂંક થઈ જવાનું, અદો પ્રોગ્રામ હાસ્ય નો છે, પણ પછી આમ એવું આક્રમણ એમ ન હાલે, આ મર્યાદાથી હળવું હળવું હસી લે, મજા આવે. દાંત કાઢવાનો જ હાસ્ય નો પ્રોગ્રામ છે, મનોરંજનનો, હળવી હળવી પરિવારની વાતો લઈને આપણે દાંત કાઢવાનો જ હાસ્ય નો કાર્યક્રમ છે. ગામડામાં સ્વામીજી પ્રોગ્રામમાં ગયા તો 10 મિનિટ બોલીએ તો લાઈટ જાય, અડધો કલાક વાટ જોવાની, વળી એકાદ દિવસ લાટનો ઝબકારો આવે, વળી એકાદી વાત કરી તો વળી લાઈટ જાય. માર્ગમાં લાઈટ બહુ જાય છે, મને કે કોઈ દી નથી જાતી, ક્યારેક ક્યારેક આવે છે, નથી જેને ફાયદો કાઢો એ ગમે ત્યાંથી કાઢી લે, કે લાઈટ જાતી નથી આવે છે. કઈ હું પ્રોગ્રામ પૂરો કરીને બહાર મારા ઘેર આવે, મારી બાજુમાં કટલેરી સ્ટોર છે, ભરતભાઈ નામ છે, મને ભાઈ દુકાનમાં આવે નહીં, બધું વિખાવી કરે, કાંઈ લે નહીં, ખોટો ટાઈમ બગાડે. હું તો ઘેરી ગયો, મારા પત્નીને કીધું, મેં તમે દુકાનમાં જતા નહીં, આ રોજ ઓલા વિખાવી કરો, કાંઈ લ્યો નહીં, મને કે રોજ કાંઈક ને કાંઈક લઉં છો, એને ખબર ન પડે એમાં હું કરું લે. મારો છોકરો મને કહેતો હતો, પપ્પા 1000 રૂપિયા આપો ને ચશ્માં નંબર કઢાવવા, છેટેનું દેખાતું નથી. હાલ મારી ભેગો રાતના 9 વાગે લઈ ગયો અગાસીમાં, મેં કીધું આ શું છે, મને કે ચાંદો, આનાથી કેટલું છેટું જોવાનું હતો, ચાંદો તો દેખાય છે ને, આમથી આમ તો 1000 રૂપિયા આટી જાત ને મારો. મારા આખું કુટુંબ કોમેડી છો, મારા ઘરની મકાનની સામે જમનાબેન રહે છે ફ્લેટમાં, મારા પત્ની એક દીકરી, જમનાબેન શું કરો છો ઘરમાં, ઝાડું કાઢું છું, તે અહીંયા ઝાડું કાઢો ને આવીને આપણે બેને વાતુંય થાય, એના ઘરનું ઝાડું તારા ઘરમાં કાઢવા આવે. અમારા કુટુંબમાંથી હળવી વાતો રોજ ગોતતા હોય હાસ્યની. હા તો કે મેં બાંધી જ નહોતી, કેમ તો કે મેં મિસ કોલ માર્યો, તોડાવી નાખ્યો ને ઓલા મિસ કોલ, મોબાઈલ આવ્યા પછી ખોટું બોલવાનું બહુ વધી ગયું. ક્યાંથી બોલો છો? બોમ્બે થી બોલું છું, વંડી ની વાહ બેઠો હોય, એ ટોપી દેખાતી હોય બોમ્બે થી. મોબાઈલ આવ્યો પછી બેનો ને સારો ફાયદો થઈ ગયો, બેનાથી મોબાઈલ કરે, હલો ક્યાંથી બોલો છો? મંદિરમાં દર્શન કરું છું. એમ ઘંટ વગાડો, હાલો પકડાઈ જાય, ક્યાં રખડે છે? મોબાઈલ આવ્યા પછી ખોટું બોલવાનું બહુ વધી ગયું, પેલા આટલું બધું ખોટું નતા બોલતા. મારે કે મહેમાન આવ્યા, મેં મારા મિસિસને ફોન કર્યો, પત્નીને, મેં કીધું થોડી રસોઈ વધારે બનાવજો, મહેમાન જમવાના છે. હા, મેં તે જવાબ આવ્યો, એ સુવિધા આપકે મોબાઈલમાં ઉપલબ્ધ નહીં હે. હવે જેને રડી લેવું છે પછી ક્યાં વાત રહી, મજા છે, મોબાઈલનો આનંદ છે જેટલી. આ અત્યારે તો સારું છે, આ કાગળિયાને અહીંથી નાખો ને એક જ મિનિટમાં અમેરિકા નીકળે, આ કાગળ ફેક્સની સિસ્ટમ છે ને, એક મિનિટમાં 10 વર્ષ જવા દો, પછી આપણે કોકને અહીંથી અમેરિકા મોકલવા છે, વિમાનમાં બેસાડવાની જરૂર નહીં, ફેક્સમાં હોરાવીને આમ ટકડક ટકડક કરો ને સીધો બારો અમેરિકા, થોડો કારો કારો નીકળશે ફેક્સમાં જાય, એટલે જઈને નવરાવો જો હાબુ દે બાબા, દસ વાર પછી છે ને માણસને મોકલવાના ફેક્સ નીકળશે જોજો. સ્વામીજી ઘણી જગ્યાએ બહુ પ્રસંગ એવા બને, કોકને ઘરે જમવા જાય ને, જરાક જાંબુ ગુલાબજાંબુ, મને ડાયાબિટીસ છે, મિષ્ટાન ક્યાં ફાવે છે? ડાયાબિટીસ ક્યાંથી આવી ખબર છે? મહાત્મા ગાંધીજી ગાંડી બિટીસને કાઢીને ત્યાં ડાયાબિટીસ ઘડી ગયું. ડાયાબિટીસ પુરુષોને વધારે થાય છે, બહેનોને નથી થતી ડાયાબિટીસ. હો જે પુરુષો પોતાના બૈરા છોકરાને મૂકીને બહાર જઈને એકલું એકલું ખાઈ આવે એને ડાયાબિટીસ થાય. મને ખબર છે આમાં તાળી પડવાની જ છે, મને ખબર છે પડશે તાળી, પણ આખી વાત સાંભળી લો પછી તમે તાળી પાડજો, જો આ ગોટો વળી જાય તાળી પડીને, જરાક ન પાડી હોત તો સારું હતું તાળી. જે પુરુષો પોતાના પત્નીને બૈરાઓને મૂકીને એકલા એકલા ઓલાસો હોગણા ભજીયા લાવે, ભજીયો ખા ભજીયા, પછી હારા મારું બોટાદ દઈને હો રૂપિયા ભાણું ખાઈ આવે, પુરુષોને ડાયાબિટીસ થાય, બૈરાઓ છોકરાને મૂકીને એકલું એકલું સારું ન ખાઈ આવે. બેનો સાચી વાત છે ને, ઉભાર્યો તમારું હોત છે, હારું હારું હે હે કરવા માંડ્યા. જે બેનો પોતાના પતિને જમાડા વગર એકલા એકલા જમે ને એને ગોઠણે વા થાય,
ઓલા ને બટેકા નું શાક ને ભાખરી ટિફિન ભરી દે, હાંજે આવજે જા, પછી બપોર 12 વાગે ચોખા ઘીનો એને ગોઠણે વા થાય, જો લાબેન હાથ ફરવા મીંડા ગોઠણે, જો પકડાઈએ જાય બાપા આનું અહીંયા છે. એક બે મને કહેતા હતા તેની રીતે ગોઠણ દુખાય, મેં કીધું ઘાણ લે ચોપડો કેરોસીન નું માલિશ કરો મટી જાય, તેની દીધી કેરોસીન ચોપડું ફેર ન પડ્યો. મને કે જીતુભાઈ કઈ ફેર ન પડ્યો, મેં કીધું એમ નહીં, કેરોસીન ચોપડી દીવા હરી મૂકો, કાકે વાસ ને હાડ માગડી ગયો છે. બેનો માફ કરજો, આસુ સાસુ ને ચોમાસુ ગમે ત્યારે વરસે. હમણાં બે દી નતું માવઠું થયું, વરસાદ આવ્યો, આસુ ડેમ ભૈરા જોયો, પાટિયા ખોલે એટલી વાર, આસુ સાસુ ચોમાસુ ગમે ત્યારે વરસે, કોઈ સિઝન ની જરૂર નહીં. હા, વહુ અને વરસાદ અબજસ ના તણી, વધારે મીઠું ન ખાઈ ગયું હોય તો હું કે હા હું તારા બાપને ઘેર મીઠા ના ઘરે તા ત્યાંથી ઉપાડ કરે, ઓછું ન ખાઈ ગયું હોય તો હું કે મીઠા ની ટાઈમ ની છે, હા કોઈ દી વહુ ને જવ ન જડે. વરસાદ નું એવું છે, બહુ વરસાદ આવે, હે ભગવાન કેટલું પાણી મોકલું છે, હવે તો દયા કર હે ભગવાન, અને હાવ ન આવે વરસાદ તો શ્રી રામ જય રામ જય જય રામ. ચોવીસ કલાક ની ધૂન બેહાડે વરસાદ આટું દઈને. વહુ અને વરસાદ અબજસ ના તણી, આંસુ સાસુ ચોમાસું ગમે ત્યારે વરસે, કલાકાર કડિયા ને કેરી વરસાદ એનો વેરી, કડિયા કામ બંધ, વરસાદ આવે એટલે નવરા કડિયા બે મહિના, કલાકાર અમારો પ્રોગ્રામ બંધ થઈ જાય, બે મહિના લંડન ફરી આવીએ વિદેશમાં, કલાકાર કડિયા ચાંદી ચાંદી પડી જાય, કેરી ન ખવાય, ચોમાહું આવે એટલે કલાકાર કડિયા કેરી વરસાદ એનો વેરી, ભેંસ ભામણ ને ભાજી પાણી જોઈને રાજી, છ છ કલાક પાણીમાં પડી દી ભેંસ, બોલો કોઈ શરદી ન થાય, ભેંસને કોઈ શરદી થઈ છ કલાક પાણીમાં પડી હોય, ભેંસ એવી આરસુ પશુ છે સ્વામીજી, છ કલાક પાણીમાં પડી રહી પાણી ઘરે આવીને પીએ, એ આવું ભેણું આપણે દૂધ પીએ ભાઈ. આખી દુનિયામાં સ્વામીજી જ્ઞાતિ ગણી છે, જ્ઞાતિ ગણી, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જ્ઞાતિ હોય તો વાણિયા, મને વાણિયા બહુ ગમે, વાણિયા એટલા ભગવાનના ભાણિયા, એ પાછળથી જાણ્યા. બોમ્બેના રેલવે સ્ટેશનમાં મોટું બધું બોર્ડ માર્યું છે, ભારત કે અચ્છે નાગરિક બનીએ, બનીએ એટલે વાણિયા, ભારત કે અચ્છે નાગરિક બનીએ. એક વાણિયો મારવાડી ભગવાનના મંદિરે ગયા, મારવાડી એટલે ચીકણો નહીં કરકસરિયો, ચીકણામાં કરકસરમાં ફેરો, એક મારવાડી સ્ટુડિયોમાં ફોટો પડાવો ગયો, પાસપોર્ટ સાઈઝનો નાનકો ફોટો પાડો, એમાં મારા બૂટે આવવા જોઈએ, આવો વિચાર મારવાડી ના આવે આપણે ન આવે, પાંચ રૂપિયાના ફોટામાં બૂટે આવવા જોઈએ, ફોટા વાળો એનો બાપ હતો કે માથે મૂકી દો આવી જાય, આવો કોણ કોને ક્ષેત્રે જ ખબર નથી પડતી. હો એક વાણિયો મારવાડી ભગવાનના મંદિરે ગયા, ભગવાન મારવાડી કે માગી લે તો કે હાથ પેઢી સુધી જલસા કરે એટલું બધું આપો, ભગવાન કે તથાસ્તુ, વાણિયા કે તું માગી લે તો કે મારવાડી ને આપ્યું મને આપો, ભગવાન કે તથાસ્તુ, ચોર બેઠો તો એટલે ભગવાન કે તું માગી લે, ચોર કે આપણે કઈ નથી જોતું, બે જણાનું સરનામું આપો, બાકીની સગવડ હું કરી લઈશ ભાઈ. મારા ઘર પર કે વાણી અરે આવ્યો, ભગવાન ને હવામાં ઠાકોરજી ની સેવા કરે ને, પછી સામગ્રીમાં દૂધ ધરાવે, એલચી બદામ પિસ્તા નાખીને ખેંચીને દૂધ બનાવે, પછી ભગવાન ને દૂધ ધરાવે, ભગવાન ને ખાલી વરાળ જ જાય, અત્રા આદે માં માંગેલે ફળ બધ માસો તમ માસે, માસે એટલું માસે કમાશે ખાશે, એમાં તમારા બાપ નું શું જાશે. વાણિયા મંદિર હજી નથી આવડતા, વાણિયા ગોટે ચડાવી દઈએ. હાડા આઠ વર્ષની પનોતી ને લક્ષ્મીદેવી ને વિવાદ થયો, લક્ષ્મી કે હું દેખાવડી, પનોતી કે હું દેખાવડી, ભગવાન ભાઈ ગયા, ભગવાન બે માંથી દેખાવડું કોણ, ભગવાન કે આપણે મગજ મારી માં ન પડીએ, ધરતી માંથી વૈયા જાઓ. લક્ષ્મી ને પનોતી દેવી ધરતી ઉપર આવ્યા, એક શેઠ દીવો બત્તી કરતા હતા, લક્ષ્મી કીધું બે માંથી દેખાવડું કોણ, હવે શેઠ હલવાનો, લક્ષ્મી ને કે તો પનોતી ને ખોટું લાગે, પનોતી ને કે તો લક્ષ્મી ને ખોટું લાગે, પણ વાણિયા ને દીકરો બુદ્ધિશાળી તો ખરો, એ કે હવે વાણિયાને પહેલા ખબર પડી જાય કે આ ધંધો ન કરાય, આપણે સારું ધંધો કર્યા પછી ખબર પડે કે ન કર્યું હોત તો સારું હતું. સાંભળજો,
સામે પીપળાનું ઝાડ છે ને એને પ્રદક્ષિણા કરીને બંને બહેનો આવો ને તાવું નક્કી કરી રાખું. લક્ષ્મીને પનોતી દે પીપળાને આંટો મારીને પાછા આવ્યા. પછી લક્ષ્મી કીધું બેમાંથી દેખાવડું કોણ? શેઠે બહુ સારો જવાબ દીધો કે પનોતી દેવી તમે જાતા હતા ને તઈ બહુ સારા લાગતા હતા. લક્ષ્મી જે તમે આવતા હતા ને તઈ બહુ સારા લાગતા હતા. ભાઈ ભાઈ વાણિયાનો જવાબ સાંભળી લક્ષ્મીજી એવા રાજી થયા છે વાણિયા ઉપર તે દુની જમા વર્ષે વાણિયાઓને અમારા ભાગમાં જ ઉજાગર આવ્યા. વાણિયા પાછો પટેલ છેતરી જાય સ્વામી, એ પાછું જોવા જેવું છે. આ પટેલ પાછો વાણિયાને આંટી જાય. કાઠિયાવાડમાં 200 વીઘા જમી રાખી કાઠિયાવાડમાં વાણિયા તે ખેતીવાડી તો આવડે નહીં તે પટેલને બોલાવ્યો. પટેલ ખેતી ભાગમાં રાખવી તો કા હું શરત શરત કઈ નહીં ઉપર થાય મારું નેઠે થાય તારું. પટેલે મગફળી વાવી દોડવા જમીન હેઠે આવ્યા. એ પટેલ ગાડા ભરી ગયા વાણી ઉભો ઉભો જોતો રહ્યો વાળો દીકરો લઈ ગયો. પાછું બીજું વરસ આવ્યું. પટેલ ખેતી ભાગમાં રાખવી તો કા હું શરત શરત કઈ નહીં આ વખતે નીચે થાય મારું ઉપર થાય તારું. બાજરો આવ્યો પટેલ તે ડુંડા ઉપર આવ્યા. એ પટેલ જીકી ગયા વાણી મારો દીકરો બીજું વાર લઈ ગયો. પાછું ત્રીજું વરસ આવ્યું. પટેલ ઓણ ખેતી ભાગમાં રાખવી તો હા હું શરત શરત કઈ નહીં ઉપર થાય મારું નેઠે થાય મારું હાલ. તે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર મગાવ્યું વાણિયા પાસે સહી કરાવી લીધી. પછી મખાયો આવી તે ડોડા વસમાં આવ્યા. ઉપર સોતરા નેઠે સોતરા લઈ જાજા. તે દીદી પટેલી આવડે જમા વળશે ભાઈ અમેરિકા સુધી વિદેશ સુધી ભોગી ગયા પટેલિયા. ક્યાં વાત છે ક્યાં કોઈક નાતીનું નામ આવે તો જમા કરી દો. આ બધા હળવાળવા પ્રસંગો છે. એ કુંભાર હતો ને એની ગધેડી ખોવાઈ ગઈ. મને મારી ગધેડી ખોવાઈ ગઈ. મેં કીધું હું શું કરું? મને ક્યાંક રસ્તો બતાવ. મેં કહું ચૈત્ર મહિનો છે ભામણની માનતા કર. તે માનતા કરી ધાવાના પૂરમાં ગધેડી આવી ગઈ. હવે આજે જમાડું ભામણ જમાડું વિચાર કરતો મેં અઠવાડિયું વયું ગયું. તે બાર ગામ જવાની ઘોડી રાખી હતી તે ઘોડી ખોવાઈ ગઈ. પાછો આવ્યો મને જીતું ભાઈ આ ગધેડી આવી ગઈ તો ઘોડી વહી ગઈ. મેં કીધું માનતા કર તારે તો ફળે માનતા. પાંચ બામણની માનતા કરી ઘોડી મળી જાય તો તો અઠવાડિયે પછી ઘોડી આવી ગઈ. મને કે જીતુભાઈ ચૈત્ર મહિનાની 11 કરીને 12 દી જમવાનું છે. હું તો ધોતી પહેરીને ચાંદલો કરીને ખેસ નાખીને ગયો. પાંચ બામણ જમણી કોરણ પાંચ ડાબી કોરા મસ્તીથી જમતા હતા. ચકારે ચક અમારામાં તો એક બામણ બોલ્યો કે જીતુભાઈ આને કોઈ દાળ ભાત શાક લાડવા છે આની કોરે દાળ ભાત શાક લાડવા છે. બામણને લાઈનમાં ભેગા ન બેહાડાય નોખા નોખા હુકમ બેહાડા. ઓલો ઘરધણી ક્યાં જમણી બાજુ બેઠા એ ગધેડી ના છે ડાબી બાજુ ઘોડી ના છે. હવે આ લાડો અમારે ગળે કેમ ઉતારવો? મારે માતા કુરતી કે ગરધણી આરે આ અમારી બ્રાહ્મણની દશા નથી થતી. કોક વાર બેનો હેનો ડખો કરો છો ખબર નથી પડતી વાત તો હેને કરો છો? કઈક અમને સમજાય એવું બોલો ને તો અમે કઈક વાત કરીએ. હા નાના બાળકોની વાત તો છે ને બરોબર છે પ્રસંગો એમાં પણ હવે વધારે જાજો ટાઈમ નથી લેવો. 10 મિનિટ બોલવું છે હવે જાવ લાંબો ટાઈમ નહીં કાઢીએ. પણ એક બે પ્રસંગો કેવા છે બહુ સારા કેવા છે. જ્યારે સમજનો વર્ગ બેઠો છે ને એક બે પ્રસંગો લેવાનું મન થાય. સ્વામીજી પૂજ્ય મોરારી બાપુ એમણે એક પ્રસંગ બહુ સારો કીધો હતો. સ્વામીજી સાંભળવા જેવો પ્રસંગ છે. દિલની વાત કરી હતી પૂજ્ય બાપુએ. મને એટલી બધી ગમી ગઈ આ વાત. બાળકોને તો હું હવે ફરસાણ હોય તો મજા આવે મિષ્ટાન તો પચે નહીં. પણ એને રાજી કરીએ એવી એકાદ વાત બાળકોની કહેશું. એક છોકરો જાડવા ઉપર કેરી ચોરતો હતો. મેં કહું ઓય આટલી નાની ઉંમરમાં ચોરી કરાય આ તાર બાપની પાસે? મને કે વારા બાબુજી ઘેરે નથી. મેં કીધું ક્યાં ગયા? મને કે ઓલા આંબા ઉપર જો આખો ઘાણો દાજી ગયો આમાં ક્યાં ફરિયાદ કરવા જાઓ. મારી સોસાયટીમાં છોકરા બહુ અછપરા છે. હામામાં પાણ ઘા કરતા તો હું તો નીચે નમી ગયો. પાણ ગયો ઉપરથી. મેં કીધું બચી ગયા. છોકરાના હાથ પકડીને લઈ ગયો એના બાપને. દવા છોકરાને આમ જાવ પાણાના ઘા કરે છે. મને કે તમને લાઈ ગયો? મેં કીધું લાઈ ગયો નહીં. મને કે તો આપણો નહીં. આપણો હોય તો ખોપરા ફાટી ગયા હોય. આવા ઉપરાણા કરે બોલ. મારા મોલામાંથી અનાથ આશ્રમનો ફાળો કરવા વાળા નીકળ્યા બે જણા. અનાથ આશ્રમનો ફાળો કરવા વાળા એ ઘેરે ગયા. ફાળો લખાવ બે છોકરા લખાવ્યા. એ કે હાચવા તો નથી લઈ જાઓ. ઓલા બપોરની ગાડીમાં પાછા વયા ગયા. એ કે ઘેરે ઘેરે બબે આવશે તો આપણે ક્યાં નાખવા?
બાળકોની મજા છે. વાહ, તો એકાદ બે દાખલો દઈ દઉં, મજાનો મસ્તીનો આનંદ આવે એવો. એટલે સ્વામીજી, આ એક પૂછી મોરારી બાબુ પ્રસંગ કીધું તો મને બહુ ગમ્યો. એકદમ ધ્યાનથી આમ સ્વસ્થતાથી સાંભળો ને તો આ વાત કરવાની મજા આવશે. કરોડપતિ શેઠ સ્વામીજી, આ પ્રસંગ કોકથી પારાયણમાં કહેવા જેવો છો. ગમ્યો મને વાત બાપુએ કરીને. એ ટીવી ઉપર હું પૂછી બાપુની કથા આવતી હતી, રાજકોટનો કોક કથા હતી, હું જોતો હતો. એમાં એક પ્રસંગ 5 મિનિટનો હતો, પણ હૃદય સ્પર્શી જાય એવી વાત કરી હતી બાપુએ. અને સારી વાત છે ને, એ આપણે યાદ રાખવી ન પડે, તરત યાદ રહી જાય. આપણે જે મનને ગમતી વાત હોય ને યાદ રહી જાય. બોલો. કરોડપતિ શેઠ છોકરાએ એને કીધું, પપ્પા એક મોટર લઈ દો ને, હારામાં હારી મોટર. પૈસાની ક્યાં તાણ છે, ગાડી લઈ દો ને. એના બાપે કીધું, દીકરા પરીક્ષાની અંદર પહેલો નંબર આવ ને તો તને મોટર લઈ દઉં. તું માંગ એવી મોટર લઈ દો, મોંઘા મોંઘી 14-15 લાખ રૂપિયા ની આવી એવી હો મોટર, મોંઘી, પરીક્ષામાં પાસ થા તો. એમ સાચું પપ્પા? તો સાચું. દિને રાત મહેનત કરી, મોટા મોટા હારા ટ્યુશન રાખી, દિને રાત ઉજાગરો કરીને સ્વામીજી, એ સ્કૂલમાં તો નહીં, આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો આ છોકરાનો, આખા ગુજરાતમાં. પરિણામ પત્રક આવ્યું એટલે બાપા ને પપ્પાને કીધું, પપ્પા તમે તો સ્કૂલનું કહેતા હતા ને, આખા ગુજરાતમાં મારો પહેલો નંબર આવ્યો, પાસ થઈ ગયો, હવે મને ગાડી લઈ દો. ડેડીએ કીધું, 100% લઈ દઈશ દીકરા, કાલે લઈ દઈશ તને, કાંઈ વાંધો નહીં, પાકું તો પાકું. બીજે દે છોકરે હવારમાં કીધું, ડેડી તમે કહેતા હતા ને કાલે લઈ દઈશ. એના પપ્પા રૂમમાં ગયા ને એ ગીતાજી હતા, ગીતાજી. ગીતાજી છોકરાના હાથમાં મૂકે, લે દીકરા આ હું તો ગીતાજી. પપ્પા દિને રાત મહેનત કરી, આંખો ફોડી ફોડીને મહેનત કરીને આખા ગુજરાતમાં પહેલો નંબર લઈ આવ્યો, અને તમે ગાડી લઈ દેવાની વાત કરી તે ફરી ગયા, અને આ તમે મને ગીતાજી આપો છો? છોકરો એટલો બધો ગુસ્સે થઈ ગયો એનો, એ પારો આસમાને ચડી ગયો, એટલો બધો ગરમ થઈ ગયો આ છોકરો. હું સમજો છો તમારા મનમાં, બોલીને ફરી જાઉં છો, હતી દિને રાત મહેનત કરીને તમે કીધું એટલે મહેનત કરીને હું પાસ થયો ગુજરાત આખામાં, અને હવે ગીતાજી આપો છો? એના બાપુજી તો બહુ શાંત મગજનો બાપ, કાંઈ બોલ્યો નહીં, એને રૂમમાં વહી ગયા, મગજ છટકી ગયો. ઘર મૂકીને વયો જાઉં છું, એના નોકરને કીધું, બાપને કહેજે મારા પપ્પાને કે હવે દીકરો તમારા હાથમાં નહીં આવે, હા હું દીકરાને હવે વાટ જોતા નહીં. એમ કરીને ગરમ થઈને ઘર છોડીને દીકરો વયો ગયો. તંગ તોડ મહેનત કરી, એક એક પૈસો જેમ પાસ થયો આખા ગુજરાતમાં, એ મહેનત કરીને જો મારા પોતાના પૈસે ગાડી ના લઈ દઉં તો કહેજો મને, નોકરને કહી દેજો મારા બાપને દીકરો વયો ગયો. સ્વામીજી ઘર મૂકીને દીકરો વયો ગયો, તંગ તોડ મહેનત કરી, ધંધો કરીને હારા મારા રૂપિયા કમાઈને જોતી તેવી મોટર એને લીધી. પણ 2 વર્ષનો સમય થઈ ગયો ને વચમાં, 2 વર્ષ પછી એનો નોકર એને ક્યાંક ભેગો થઈ ગયો. એટલે કીધું મારા પપ્પા શું કરે છે? ત્યારે દીકરાએ નોકરે કીધું કે દીકરા, 1 મહિના પહેલા તારા પપ્પા ગુજરી ગયા, સ્વર્ગવાસ થઈ ગયો તારા પપ્પાનો, અને મરતા મરતા તને બહુ યાદ કરતા હતા. પપ્પા મને યાદ કરતા હતા અને 1 મહિના પહેલા એનો સ્વર્ગવાસ થઈ ગયો. મોટર લઈને ગયો ઘરે, હો બાપનો પ્રાઇવેટ જે રૂમ હોય ને, હોવાનો રૂમ પ્રાઇવેટ ખોલ્યો, ટેબલ ઉપર એ ગીતાજી પડ્યા હતા. મનમાં વિચાર કરે કે આ ગીતાજી મને શું કામ આપ્યા છે મારા પપ્પાએ? ગીતાજી હાથમાં લીધા ને ઉપરનું પહેલું પાનું ગીતાજીનું ખોલ્યું તો એમાં ચિઠ્ઠી લખી હતી કે હે ભગવાન, જેટલા દુઃખ દેવાના હોય તું મને દુઃખ દેજે, હું બધા દુઃખનો સ્વીકાર કરું છું, પણ મારા દીકરાને હોતી પહેલું જે તે સુખ આપ્યું છે એ આવી રીત દીકરો જીવે અહીંયા સુધી એને સુખ તું દેજે, તારે જેટલા દુઃખ દેવા એટલા મને દેજે. આ ભગવાનને પ્રાર્થના કરેલી ચિઠ્ઠી ગીતાજીમાં પહેલા પાના ઉપર હતી, અને પછી વચ્ચેનું એક પાનની અંદર એક કવર હતું, કવર. એ કવરની અંદર જે ગાડી એને માગી હતી ને, એ ગાડીની ચાવી કવરમાં હતી, ગાડીની ચાવી કવરમાં હતી, અને કવરમાં ચિઠ્ઠી લખી હતી, દીકરા તે જે માગી ગાડીની ચાવી આની અંદર છે, પૈસા હું ભરી આવ્યો છું, કંપનીમાં જઈને તું પૈસા લઈ આવજે, છતાંય ન ગમે તો તારે મન ફાવે ઠીક તેવી ગાડી લઈ આવજે, પૈસા હું ભરી દઈશ. ભગવાન એમ કહે છે કે હું જેને આપું છું એને બંધ કવરમાં જ આપું છું, પણ એને વિશ્વાસ હોવો જોઈએ. આ પૂજ્ય મોરારી બાપુનો શબ્દો છો, આ બાપુના શબ્દો છે કે હું જેને, ભગવાન કહે છે કે હું જેને આપું છું ને એને બંધ કવરમાં આપું છું, પણ એને મારી ઉપર એક વખત વિશ્વાસ મૂકવો પડે. થોડીક વાર હૃદય ઉપર પથ્થર રાખીને આમ શાંતિથી, મારા પપ્પાએ મને ગીતાજી શું કામ આપ્યા છે, એવો થોડોક વિચાર કર્યો હતો એનો બાપનો જીવ જાત, થોડોક વિચાર કર્યો હતો. આ બધા તાત્કાલિક બધા આમ ઉભા થઈને નિર્ણય લઈ લેશે, ગરમ થઈ જાય છે ને કુટુંબ પરિવારમાં રહેતા રહેતા બાપની સામે જે છોકરાઓ થઈ જાય છે ને એના માટે આ મોટામાં મોટી શીખ છે.
પાંચ મિનિટ માટે તમારો જે ગુસ્સો છે ઠંડો કરવા માટે થોડુંક ભગવાનનું સ્મરણ કરો, એકદમ શાંતિથી તમે વિચાર કરો ને તો મોટામાં મોટી હોનારત થતી અટકી જશે તમારા જીવનમાં. આ બાપુના શબ્દો છે હો, મને બહુ ગમ્યા સ્વામીજી, ચરણોમાં વંદન કરીએ, જબરદસ્ત વાત છે આમાં. એટલે કહેવાનો મતલબ આ એક નાની એવી શીખ છે, જો આમાં મેળ આવી જાય ને મજા આવી જાય ને વાત જો ગમી જાય તો કામ થઈ જાય આમાં. હે તો આગળ એક એક બે હળવા પ્રસંગો લઈ બીજી વાત એ હતી, પ્રારબ્ધમાં હોય એમ થાય બધા માણસ કહે છે ને, ઓલો રોજ પત્ની કઢી બનાવીને બે કઢી રોજ, એકદી કંટાળો ઘર તને હાર્યો, સારું શાક ને તો બજારનો રોજ કઢો કરીને બેઠી હોતી. બૈરા અપાય તો પૈસા કેટલા હોય, પાકીટમાંથી 50 રૂપિયા કાઢીને દીધા, તમને ઠીક લાગે એવું શાક લઈ આવો, જાઓ સ્કૂટર લઈને શાક લેવા ગયો, 1/2 કલાકમાં પાછો આવ્યો, કઢી બનાવી નાખો, તમને પૈસા આપ્યા ને 50 રૂપિયા શાકના, તો રોંગ સાઈડમાં ગળી ગયો, પોલીસ વાળો લઈ ગયો, તારા ભાઈમાં મરી ગયા કઢો છે ખાને, અમુક છે ને નસીબ લખાવી ને આવ્યા હોય, કઢો જ ભાગમાં આવે. ભગવાન રામને વનવાસ આપ્યો, હવે સાંભળજો, ભગવાન રામને વનવાસ આપ્યો, સીતાજી એમની સાથે ગયા રામની હારે, લક્ષ્મણજી પણ સેવા માટે સાથે ગયા, રાવણ છે સીતાજીનું હરણ કરીને વિયો ગયો, હનુમાનજીની સુગ્રીની બધા વાનરોની મુલાકાત થઈ, રાતના 3 વાગ્યાનો ટાઈમ હતો, 14 આસુએ હનુમાનજી રડે છે, ભગવાન રામ જાગી ગયા, કેમ હનુમાનજી તમે રડો છો? તો કે અયોધ્યાના રાજા દશરથના દીકરા, સોનાના સિંહાસન ઉપર બેહવા વાળા, સોનાના ઢોલિયા ઉપર હોવા વાળા રામ લક્ષ્મણ, અને આ તમારી દશા કોને કરી? આ આ આ તમારે ઘાસના પથારી કરીને હું ઉપડ્યું. ભગવાન રામે બહુ સારી વાત કરી, હનુમાનજી રડો મા, નસીબમાં જેમ લખ્યું હોય ને, વિધાતાએ જેમ લેખ લખ્યા હોય એમ થાય. હનુમાનજી કે વિધાતાએ લેખ લખ્યા છે આ તમારા? તો કે હા. તે હવે ભગવાન વિધાતાના લેખ તમને લાગુ પડે? તો કે હા, ધરતી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યો છું ને, એટલે વિધાતાના લેખ લાગુ પડે. આ વિધાતાએ લખ્યું છે. રાતના 3 વાગે હનુમાનજી ગયા વિધાતાના ઘેરે, હાકર ખખડાવી ડેલીની, વિધાતાએ ડેલી ખોલીને ચોટલો ઝાલીને ખેંચીને હનુમાનજીએ ફેરવીને 2 લાફા માર્યા. હો વિધાતાને તમરી સડી ગઈ, આ તો હનુમાનજીના લાફા હતા. થોડીક વાર પછી વિધાતાજી ભાનમાં આવ્યા, હનુમાનજી કેમ ઓચિકતાનો હુમલો કર્યો? તો કે ભગવાન રામ લક્ષ્મણના આવા લેખ લખાય તારાથી? હે અયોધ્યાના દશરથના દીકરા રામ લક્ષ્મણ અને આ ઘાસની પથારીમાં હું ઉપડ્યું એને. વિધાતાજી કે હનુમાનજી શાંતિ રાખો, રામ લક્ષ્મણના લેખ ભલે મેં લઈ ખાતા, આ 3 વાગે ચોટલો ઝાલીને ફેરવીને 2 લાફા મારશો એ મેં લઈ ખૂતું. સારો પ્રસંગ જો, આ 3 વાગે ઠેકીને લાફા મારશો એ હું લખું તું, મેં લખું તું, આ આ તો આગળથી આયલું આવે છે. વિધાતાને ખોટા બદનામ કરે ભેરા થઈને. બોલો કેવો નાનો પ્રસંગ છે પણ મજા આવે ને. એક 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 હનુમાનજીની સ્વામીજી વાર્તા કહો આપણે, હનુમાનજીની વાર્તા બહુ મજા આવે એવી. સ્વામીજી લઉં ને એક બે વાતો, આનંદ આવે છે ને? હે એમ ને, વાહ એમ ને. આ માનતાનો પ્રોગ્રામ નથી ને મારી? હાંકો હાંકો જ ખટારો છે આ, એ કે હાંકો હાંકો. વાહ જીગરિયા વાહ, ના મોજ આવે છો. જે લોકો કીધા વગર ના આવ્યા હોય નીકળો, બાકી સાંભળવા જેવું તો હવે છે. બીજી જી કેસે ચડાવી ની સાંભળવા જેવી છે. એ વડીલો એ તો ઓલી બીડી ઊભી કરે ને, બીડી ખબર પડી ગઈ, બીડી ઊભી કરે, હાલો બબે ભૂકું મારતા આવીએ. દયાળુ ક્ષમા કરજો, આ વ્યસન મુક્તિ માટેની કથા છે. હો પાણી મૂકજો જાવાટાને, સ્વામીજી ગામને ભેગા કરીને પાણી મૂકાવજો, જે 2-5 જણા મૂકવું. હે હે એ ભાગની વાત છે સ્વામીજી, પણ આનંદની વાતો છે. ખાલી સારી વાતને સ્વીકારે ને તો એમના ચરણોમાં આપણે વંદન કરીએ. જે બેનો છોકરા લઈને આવ્યો જોજો, કોકનો આવી જાય, આની કોર હું રહ્યો ને આની કોર વાળાનો આવી જાય ને, તકલીફ હવારમાં ગોટે ખડી જાય. આ પાણી ઢોરાનું પીધું નહીં ને તે. હારા મારા લગ્ન કીધે ફટાણા સંભળાવું નવા નવા એવા. એક રામાયણ હનુમાનજીની વાર્તા બહુ સારી છે, સાંભળવા જોઈએ, ક્યારેક કોક દી કામ આવે એવી વાર્તા છે હનુમાનજીની, બહુ સારી વાર્તા છે. તમે કહો વાર્તા કોઈ દી હનુમાનજીની હોય? હા બહુ સારી વાર્તા. તમે કયો એટલે શરૂ કરીએ એમ? વાહ,
એક જગ્યાએ પ્રોગ્રામ હતો, સ્વામીજી એક ભાઈ ચિઠ્ઠી મૂકી ગયા, જીતુભાઈ દ્વારકા વાળા ને માલુમ થાય કે ચાબા ભગત ના ભોજકા સંભળાવવા વિનંતી. ચાબા ભગત ના ભોજકા ના હોય, ભોજા ભગત ના ચાપખા હોય. ચાબા ભગત ના ભોજકા ક્યાં કાઢવા જવા? હું અમરેલી ના બસ સ્ટેન્ડ માં ઉભો થઈ અડી કાઢતો આવી કે બસા ની ઢસ કેલા વાગે ઉપડે છે. મેં કીધું બસા ની ઢસ નહીં, ઢસા ની બસ. ઉતાવળા બહુ નડે કે બસા ની ઢસ કેલા વાગે ઉપડે. ઓલા ધોળા ઢસા રંગોળા ને બધા ગામ આવ્યા ને, મારે ચા પીવી હતી. બાજુમાં એક દાદા બેઠા, મેં દાદા ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. એટલે વાતે સાચી છે બાબાની. એકાદી ભાભલાઓની વાર્તા કહું? વડીલો પેલા માફી માંગી લો, ખોટું ન લગાડો તો કહું. એક ભાભલાની વાર્તા મને હારી આવડે. તમે તો આજ પડવાના છો, તમે કેમ ના પડો? ઓલા આ પછી આ પડે છે કે આ બહુ સરસ પ્રસંગ સાંભળવા જેવો છે. ના મજા આવશે, કોઈની ટીકા નથી, સાંભળવા જેવું છે. હા, એટલે ઘરમાં બેનું દીકરી ને સવારમાં રસોઈના કચરા પોતાના કામકાજ બધા કરવા હોય ને, કચરા પોતા નહીં, વાસણ પૂસણ નહીં, ઓલો બાબા ઓકો ટેડકાવતો બેઠો બેઠો ખાટલા ઉપર. બાબા મંદિરે જાતા હો તો સવારમાં શિરામણ કરી લીધા પછી તમારા ઘરમાં શું કામ હોય? ભગવાનના દર્શન થાય, પાંચ માણાની મુલાકાત થાય, સંતોના આશીર્વાદ મળે, ઘરમાં શું કામ હોય? બેઠો હોકો ટેટકાવતા આવતી રોટલા ટાણે વયું આવવાનું. મને મોતી હશે, ભગવાન ક્યાં દેખાયશ? હા મોતી ને બનું કાઢે. પછી છોકરા પરાણે ટીંગા ટોળી કરીને મંદિરે મૂકી આવે. ભગવાનની કૃપા હોય તો ભગવાનની સામે મોઢું રે, નકર બજાર કોર બેઠો હોય મોઢું રાખીને. લાલ લુગડા વરું કોક નીકળે તરત કે લે ભગવું ના વહુ. ત્યાં કેમ ખબડી કે ભગવું ના વહુ છે? મંદિરમાં તો મને મોતી હશે. જાતના ભાભલા ભગવાનને મામા બનાવસ? તમારા ઘરેથી મંદિરે દર્શન કરવા જવું હોય ને માવતર, મિનિટ ખાલી 10 લાગે. ઘરેથી મંદિરે દર્શન કરવા જવામાં મિનિટ ખાલી 10 લાગે, પણ વિચાર આવતા આવતા 60 વર વહી જાય. 60 વર્ષે નક્કી નહીં મંદિરે જાહે, વિચાર આવે તો આવે. ઇન પેરો સે ચલકર તેરે મંદિર કભી ના આયા, જહાં જહાં હો તેરી પૂજા કહીને શીશ ઝુકાયા. હે હરિ હર મેં હાર કે આયા, અબ કે હાર ચડાવું, અરે મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમ્હારે આવું. હે જીવનની ચાદર મેલી થઈ જાય તો છેટ સુધી ખબર ભગવું ના હો, આ મને મોત્યો છે. આમાં ભાઈ ભાઈ ન હાલે ભાઈ, અનુભવ વાણી બોલી, અનુભવ વાણી બોલી ને. જો કે ખરેખર આજે બધી સભા મસ્તીની બેઠી છે, એક એક વાતને પરકારો દાદ દે છે, પણ આમાંથી હળવું હળવું આપણે તો ઓલું ચાતક પક્ષી છે ને, એ દૂધ પીએ ને તો એમાં પાણી જુદું કાઢી નાખીને દૂધ જ પીએ. હું ગમે એટલી વાત કરું પણ નદ્રષ્ટિ જો આપણે વિચાર ચાતક પક્ષી જેવી હોય ને તો તમને હારી હારી વાતો જ લાગુ પડે. બોલો, દ્રષ્ટિ ચાતક પક્ષી જો વિચાર હોવો જોઈએ. કહેવાનો મતલબ એ માવડી સાંભળજો, એટલે દાખલા દેવા. એક ડોશીમાંનો દાખલો દઉં. હું જામનગરના બસ સ્ટેન્ડમાં પ્રોગ્રામ હતો, થેલો લઈને નીચે ઉતરે ડોહીમાં દાંત કાઢતા હતા. મેં કહું હું થી ઉભા છીએ મળી ગયો, મેં કહું હું ઉભા છીએ મળી ગયો. આવા બધા બોટ મરાય બા ધણી મળશે, બાંધણી મળશે એમ લખ્યું તું. એ કે બા ધણી મળશે. હિંતે વરના ડોહીમાં બસમાં ચડી હકે નહીં મારો દયામનો સ્વભાવ જન્મ પહેલાનો. ડોહીમાં હાથ પકડીને ખેંચી લીધા, માજી આવતા રહી. હું તો ઉભો થયું કે માજીને બેહાડે, માજી મને આશીર્વાદ દીધો, મને એક દીકરા તે મને ખેંચી લીધી ને, એ મારો ભગવાન તને ખેંચી લીધે. તે દી હું પાણી મૂકી દીધું, ડોશીનું કામ તો કરતો જ નથી હું કોઈ દી. વગર ટિકિટે ભૂગાડી દે ને લેવા દેવા વગરના. માવતરના ચરણોમાં વંદન કર્યો. રડવું છે રડવું છે રડવું છે એવો વિચાર આવે કે આજ મારે રડવું છે, એમાં સામે પિયરિયા ભેગા થઈ જાય. પિયરિયા ખાલી એટલું જ પૂછે, કેમ દીકરી આ તું ઢીલી પડી છો હાવ દેખાત? અને પછી જે ઢીઢિયાવીને પોક મૂકે, અસલ શબ્દ ઢીઢિયાવીને જે પીર રો રોવાનું ચાલુ કરે, દ્રશ્ય જોવા જેવું. હા
ટેટ વર પાંડ હિંતર વર પિયરિયા માં કાઈટા હોય હાહરિયા માં અને હાઈટ વર સે હારા માંથી ટપાલ આવે પિયરિયા માંથી એકાદી આંકડો તો એક મરી જાવ એ હિંતે વર ડોહી મને થઈ ગયા હોય એમાં પિયરિયા ની જે ટપાલ આવે ને તા તો 50 વર તો ગોથલિયું ખાઈને ક્યાં વિયા ગયો હોય ડોહી માં વી વર ના થઈ જાય લે નકર ત્રણ જણા ટેકો દે તો બસ માં બેહી હકતા હોય હળી કાઢીને પરબારે એમને સડી જાય બહમાં કાકે પિયરિયા ની ટપાલ આવી ને મમતા છે ને મૈયરિયા ની હા પછી બધી બસ માંથી ઉતરી ને પછી બધી ગોઠણ ભેગી થાય બધી ની જમકુમા ને જડીમા ને જૂઠીમા ને રેવામાં ને હંતોકબા ને રંભામાં ગોમતીમાં ગોદાવરીમાં પુતળીમાં ને બધી ડોસી ભેરી થાય ને ગોઠેણું અસલ દેશી શબ્દ વાપરું ગોઠેણું બધી ભેરી થાય પછી અંદર અંદર વાતો કરે એ અહીં તો મોટો કૂવો હતો ને અહીં તો અમે પાણી ભરવા આવતી ને એ હવે તો મોટું મંદિર થઈ ગયું જો અહીં તો પીપરો હતો ને અમે દોરા વીંટવા આવતા ને એ અહીં તો અમે દેદો કૂટવા આવતી હનુમાનજી વાર્તા કહી દો આપને મજા આવશે આમાં કઈક નવું જાણવા મળશે એટલે વાત હું એ કરતો તો અયોધ્યા નગરી રામ લક્ષ્મણ જાનકી નો સુંદર મજાનો મહેલ એમાં ઓટલા ઉપર બેઠા બેઠા હનુમાનજી સીતારામ 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 કરે છે બેનો વાતો કહેરાવો કે મારી વાત સાંભળો આમાં આમાં કંઈક આપને જાણવા મળશે દીકરો વંદન કરું એકદમ શાંતિથી સાંભળો દાંત જ કાઢવા હોય તો નકરી દાંત કાઢવાની કેસે ચડાવું ચોકઠા બહાર નો નીકળી જાય તો હું બ્રાહ્મણ નહીં લ્યો એક જ આગળ દાખલો દઉં પણ પ્રસંગ આ વાર્તા બહુ સારી હનુમાનજીને આપણે મજા સંતો બેઠા છે ને બહુ સારો પ્રસંગ છે અયોધ્યા નગરીમાં રામ લક્ષ્મણ જાનકીનો મેલ છે એમાં ઓટલે બેઠા ઉપર હનુમાનજી સીતારામ 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 મસ્તીનું હા પેલા પાણીનો એક ક્રમ પતાવી દો હા હું પાણી ફેરવતો હતો આમાં પાણી છાડનું ઓલો આગળ રેડતો હોય ને એનું આમ રહ્યું ઓલું કે મારો વાહો છે તું પિતૃ જીવો છો ને એમ કરીને જીવતા ધણી ને જાણો નહી પછી પીપળે રેડે પાણી પીઓ પ્યો જીવતો હતો તે પાડો ખીચડી ખવડાવતો હોય હા શું કેજો એ કદાચ પીપળે ઓલો બેઠો હોય ને આ પાણી પાવા આવે ઓલો જોઈ જાય તો ત્યાંથી મુઠ્ઠી વરીને ભાગે કે નહીં અહીંયા આવી પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગાપુરી મેં સતા જલારામ ને વીરબાઈ નરસિંહ મહેતા ને માણેક મહેતી સગાડસા ને ચંગાવતી હરિશ્ચંદ્ર ને તારામતી નળે ને દમયંતી બોડાણુ ને ગંગાબાઈ હે પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગાપુરી મેં સતા એક હરખા પાહા જીવન જીવા વાર મળી જાય કાકો ને કાકી દવાખાને ગયા ટેબલ ઉપર બેહાડીને કીધું ડોક્ટર કાકા ને શું થાય છે કાકો કે મારી ઘરવાળી થાય છે ડોક્ટર કે એ તો મને ખબર છે એને શું થાય તો કે એને પૂછ ને મને શું છે કાકો ડોહી મને કઈક ગોતતો હતો ડોક્ટર કે હું ગોતોશ ડોક્ટર તો કે નસ ગોતું સૌ એ તો આ ઉભી નસ આઈ ડોક્ટર કે એ નહીં રગ ગોતું કાકો કે 35 વર્ષે હું ગોતું સૌ 35 વર્ષે મને રગ નથી જડી તને ડોહી ને રગ 10 મિનિટમાં જડવાની હતી જેને રઘુ જડી ગયા એના તો કામ થઈ ગયા છો ભાઈ ભાઈ પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગાપુરી મેં સતા બે જણાના એક હરખા વિચાર શક્તિ તો જીવન જીવવાની મજા આવી જાય આને ઘણા દાન દેવા હોય મંદિરમાં પણ આમાંથી નોરા કાઢતા હોય ઓલું કોરા તરત નકર ઘણું બોલવું હોય ચડાવો બોલવું હોય પણ આની કોરથી ડોરા કાઢતા હોય એ માફતર માફ કરજો આ બધું તમારે જે જે ખાલી વાત ગોતી લેવાની જેમાંથી આપણે સારો પ્રસંગ મળે હાલો એક નાની હનુમાનજીની વાર્તા કહીને કાર્યક્રમને પૂરો કરી દઈ ઘણો ટાઈમ થઈ ગયો એક વાર્તા સારામાં સારી આપને ગમશે બેનો શાંતિથી સાંભળજો હવે વડીલો ગુરુ પૂર્ણિમાનો દિવસે અમે ગુરુજીનું રામ સમજી પૂજન કરવા ગયા ગુરુ પૂર્ણિમા ગુરુ વરસાદ કે મારું કામ વરસાદ કે મારું કામ ગુરુજી કે બચ્ચા રૂક જાના સુબે સલે જાના અમે 15 જણા તો રોકાઈ ગયા અમારામાં એક જણો હતો કે ગુરુજી અમેરિકો ઘેરે ગયા વગર છૂટકા જ નહીં
કેમ છૂટકાત નહીં? તો કે છોકરા નાનકડા હે, હમ હમણાં નવી સોસાયટીમાં રહેવા ગયા હે, હમકો જાણા પડેગા નહીં, રોકાય નહીં, હમકો જાણા પડેગા. પગે લાગીને થેલી નીકળો તો ખરા, પાછો સુકન અપસુકનમાં માનવા વાળો. બિલાડી આડી ઉતરે તો અપસુકન, કાગડો ડાયડ ઉપર બોલે તો અપસુકન, રોડ ઉપર જઈને ખટારાને હાથ ઉછો કરતો તો સામે જ ગધેડો ભૂકો. એટલે ગધેડો ભૂકી તો એક્સિડન્ટ થાય. હાલો પાછા વરી આવ્યો આશ્રમ. ગુરુજી એમ રૂપ જાતા હે. ગુરુજી કે કેમ તમકો છૂટકાત નહીં થાય? તો કે ગધેડો ભૂક્યો એટલે પાછો આવ્યો. ગુરુજીની ચોટલી એ લઈ ગઈ. સાલા ગધે કી માનતા હે, ગુરુ કે નહીં માનતા હે? આવું બને વાર ગધે કી માનતા હે, ગુરુ કે નહીં માનતા? ભાઈ ભાઈ અમારે સ્વામીજી એક બાપુ છે ને, બહુ સાંભળો છો દાખલો તો ઉભા હનુમાનજી ની વાર્તા જમા પછી યાદ કરાવજો. એક ઓટો બીજું સારું યાદ આવી ગયું. હા ઓલા હનુમાનજી ની વાર્તા પછી કહો, આ સાંભળવા જેવો ઓટો કહું. અમારે બાપુ દર વર્ષે ગામમાં આવે ને એટલે અગાઉ ટપ્પા લખી દે કે દીકરાઓ આવું છો તે આમ આમ આખું ગામ વડાવી સોડાવી નાખે, એ પાણી છટાવી દે, પછી બરફની પાઇટ મંગાવે, એની માથે ગુરુજીનું આસન અને ઓલું બુંગણ પલાળીને સારકોર બાંધી દે, મોતીના વીંઝણા હવા નાખવાના, ગુલાબની પાખડીનો હાર. ગુરુજીને એનું ન થાય કે ઉનાળામાં આવ્યો, એવી સેવા કરે આખું ગામ. ભાઈ ભાઈ હા પછી રાત્રે ગુરુજીનું પરવચન. નવ થી દહ પરવચન કરે ગુરુજી. એમાં માઇક વાળા એક બાજુમાં હાવ નાસ્તિક માણો, નળાતાર નાસ્તિક માણો, એના મોં ભરે માઇક વાળે ભૂંગરું બાંધ્યું. હવે કે આમે નીંદર તો આવે એમ નથી, ચાલો ને હું આ બે સ્વામીજી એક પ્રસંગ છે. રોજ મોરારી બાપુની કથા સાંભળતો હોય ને કથા ની કાંઈ લેવા દેવા ન હોય ના, એ કોક દુનિયાથી નીકળો ને પાંચ મિનિટ ઉભો રહી ગયો અને જો એકાદો પ્રસંગ યાદ આવી જાય ને તો એનું જીવન સુધરી જાય. બાકી રોજ કથા સાંભળવા જતો એમ ન ભરું કથા સાંભળવા. હા કોઈ મેળ સરમે ભરમે જતો હોય ખબર, અમારા અનુભવ બોલે. રોજ ત્યાંથી નીકળો ને કદાચ એક શબ્દ કાનમાં પડી જાય ને એનો બેડો પાર થઈ જાય. લ્યો હવે કે અહીંયા નીંદર તો નહીં આવે, હાલો ન્યા બેહીએ સામે બેઠો. અને ભાઈ ગુરુજીએ પ્રવચનમાં પણ એવું અદાથી મસ્તીની વાત કરી. કૃષ્ણ ભગવાન પોતે ભગવાન હતા છતાં એને ગુરુ કર્યા હતા, ભગવાન રામે પણ ગુરુ કર્યા હતા. ગુરુજી વગર કોઈ ગમ નથી ને એવું સમજાયું. અને આને મનમાં ઠસી ગયું, મેં ગુરુ નથી કર્યા, મારો જન્મારો કેવો જાહે. જેને ઘેરે ગુરુજીનો ઉતારો હતો ન્યા ગયો, હે ભાઈ ગુરુજી મને કંઠી ન બાંધે. હા બાંધીએ ગુરુજી પાસે ગયા. ગુરુજી મારી પાડોશ મારી હશે અને આપને ગુરુ શિષ્ય ગુરુ કરવા છે, કાંઈ વાંધો નહીં, કંઠી દીધી, દીકરા તને જે ઠીક લાગે એ ભગવાનનું નામ લેજે, જા ભગવાન તારું કલ્યાણ કરે. પૈસાવાળો માણસ અભિમાનનું ઘૂસરું કોઈની વાત સાંભળે નહીં. બીજે વર્ષે ગુરુજી આવ્યા તો આ વખતે ગુરુજીનો ઉતારો મારે ઘેરે, તો કે બરોબર છે તાવનો નુગરાવ, તમને શું ખબર પડે ગુરુજીની કેમ સેવા થાય? લે એક વરમાં પોતે ગુરુ વારો અને બીજા બધા નુગરા થઈ ગયા. અભિમાનનું ઘૂસરું પૈસા વાળો કોઈ માને નહીં, મારે ઘેરે ગુરુજી ઉતારો છે, હું ગમે એમ કરું. અને ગુરુજીને પાદરમાં ગાડી ઉભી એટલે એક જણો કહેવાયો, ગુરુજી આવી ગયા છે. તો ઓલા ડોકર ને ઝાંજ લઈને ગયા, શેરી વડાવી સજા કરું ઘરે આવો ને આંગળીએ વેરું ભૂલ ભમક ભક ભમક ભક ભમક ભક ભમક ભક ભમક ભક ભમક. વાંચતા ગાતે ગુરુજી લેવા ને બરફની પાઠ માંથી ગુરુજી નું આસન, પોહ મને ટાઈટ ટાઈટ કે મારું કામ હો. અને પાણી છટાવ્યા હતા બરફની પાઠ માં ગુરુજી ની દાઢી લગડે ગયા. આવતા હોય તો ગુરુજી કીધું, બેટા એકાદું પોસ્ટ કાર્ડ હશે? ગુરુજી પોસ્ટ કાર્ડ નું શું કામ છે? તો ઘેરે લખી નાખું, મારી વાત ન જોવે. આ વખતે ચેલો એવો મેળો છે ને લખી નથી. જય હો જય. એક 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 ગુરુજીનો બીજો દાખલો લો સ્વામીજી, એક એ આભરવા જેવો છો હજી સ્વામી આજ મજા આવે છો. એક 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 પ્રસંગ બહુ સરસ છે. મારી જો એક વિદ્વાન બ્રાહ્મણ બનારસથી ભણીને આવ્યો કાશીથી, બેનો દીકરીઓ ગમે છે ને આ વાર્તાઓ ગમે છે ને? મને ઘઉંલાની વાર્તા આવડે છે, ઘઉંલાની પણ સાંભળજો. આ એક દાખલો બહુ સારો છે. વિદ્વાન બ્રાહ્મણ 18 પુરાણ શાસ્ત્ર વાંચીને આવ્યો એ ગામડામાં, મસ્તી નવું ગોકુળિયું ગામ. એ ગામમાં એક બાપુ અભિમાનનું ઘૂસરું, આખું ગામ બાપુને જ માને, કોઈને માને જ નહીં, કોઈ
माँ बाप ने कोई पगे ना लागे गुरु जी केम थाय ले आ बापू ने जमावट। हे भाई गामना सरपंच मारे एक गाम में रामपारायण भागवत कथा वाँचवी से अमारा गुरु जी के तो थाय अमारी ना नहीं गुरु जी पूछू पड़े। हालो गुरु जी पाए हूँ बनारस थी भणीने आव्यो छुं विद्वान मानस छो गुरुजी आ बनारस थी ब्राह्मण आवे छे भणीने ने कथा वाँचवीश तमारा गाम में आपणा गाम में तुम क्या कथा वाँचेगा बापू कथा क्या वाँचेगा एटले बनारस थी भणीने आव्यो ब्राह्मण छो विद्वान दीकरो छो केम हम तुमको एक बे प्रश्न पूछता है उसका तुम जवाब देगा तो हम तुमको कथा वाँचने को देगा। बोलो बोलो धूणो होतो ने एमां छीपकेथी लीटो मार्यो ये लीटा क्या होता है हवे लीटो के भणवा न आवे बनारस में के लीटो भणवानो बापू लीटा का तो मालूम नहीं है तुमको कुछ मालूम तो नहीं तुम क्या कथा वाँचेगा छीपकेथी कूंडाड़ू करी ये कूंडाड़ा क्या होता है। ना ना वांधो वांधो नहीं आ मारा शब्दों पर ध्यान आपो एटले तमने डिस्टर्ब नहीं नड़े वांधो नहीं ये कुंडाड़ा क्या होता है बापू कुंडाड़ा हमारे भरने में नहीं आता है कुंडाड़ा क्या होता है तुम क्या कथा वाचेगा कुंड तो कुछ आता तो नहीं है कई वांधो नहीं एम बड़ा बैठा था अने ओचिता ओला ब्राह्मण गुरु जी ने दाढ़ी है मैं एक वात तोड़ी ने लई लीधो ओला बधा भेगा था शिशु बैठा था अमारा गुरु जी ने दाढ़ी मे वाड़खेस लीधो अपमान कर नाखू मगज मारी करता नहीं हो भाई कोई मेहरबानी कर हूँ बनारस में भणतो तो मारा गुरुजीए कीधु तू कि आपणा थी कोई विद्वान मानुस होय एनी दाढ़ीमांथी वाळ खेंचीने पाकीटमां मूको तो पैसा खूटे नहीं कोठारमां मूको तो जार खूटे नहीं आखू गाम ऊपड्यु दाढ़ी ना हो माता ने खेंची लीधा बापू आग नाखू गाम बापू बाळ आपो बाळ आपो पंदर दिवसथी माखण झोपड्यु थई तो मेळायो बापूने बापूने गाम मुकावी दीधो ओला ब्राह्मणे जरूर छे जेना जीवतरनी एने कोई जीववा नथी देतू जरूर छे जेना जीवतरनी एने कोई जीववा नथी देतू वांधो नथी बाळको छे नाना नाना जरूर छे जेना जीवतरनी एने कोई जीववा नथी देतू अने जीवे छे मोतना वांके एने कोई मरवा नथी देतू बेनो में हम बो पांच हाथ बेनो भेगा निकले दर में कीड़ी ने कीड़ी हाथ भेगी निकले बेनो में पारायण आवे तो भेरा प्रोग्राम में आवे तो भेरा जाए तो भेरा बेनो में कीड़ी में हम बो मकोड़ा एकला जो धोम तड़का रखर तो घेर भांग लो भों सक्रीन खोले जो मने मकोड़ा में जो एकलो बेड़ो आया મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું કોઈ પણ વાર્તા વાંચો ને પેલું નામ મારું આવે એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ફોર વ્હીલ ગાડી વાળો ગરીબ બ્રાહ્મણ બધા દ્વારકામાં યાત્રા કરવા આવે ને એટલે બેનો ગોમતીમાં સ્નાન કરે એટલે એક લોટો પાણી રેડે ગોમતીમાં નાયા નર્મદામાં નાયા તાપીમાં નાયા ગંગામાં નાયા જમનામાં નાયા સરસ્વતીમાં નાયા બ્રહ્મપુત્રમાં નાયા વિશ્વામિત્રીમાં નાયા વાત્રકમાં નાયા અંબિકામાં નાયા રૂપેણમાં નાયા મહીસાગરમાં નાયા ભાદરમાં નાયા હેતૃંજીમાં નાયા દરેક નદીને પુણ્ય મળે આ બાજુ ભાઈઓ નહોતા થઈ કે હર્ષદ મહેતામાં નાયા લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા રજનીકાંત સ્વરૂપમાં નાયા યુરિયાકાંડમાં નાયા બોભોર્સમાં નાયા ઘાસચારામાં નાયા અમદાવાદપુરમ નાયા નવરાવાળાની લાઈન લખી છો કઈ એક નવરાવી જાય તૈયારી રાખજો ભાઈ ભાઈ ગામને આંગણે પ્રસંગ સારો આવ્યો છે નાઈ લેજો નકર ગમે તે કોક નવરાવી જાય પૈસા હચવાની જગ્યા બે બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય બેંકમાંથી પાછા મળે આ બાજુ તો આજા ફસાદા કંપની લિમિટેડ આવ્યા એટલા બધા ગયા સારી વાત છે
एक छेलो हनुमानजीनी वार्ता कही अने कार्यक्रमने पूरो कर दे एटले 12 वागी जाय। 15 मिनिट आ वार्ता हालशे, 15 मिनिटमां पूरी कर दो, पण आवशे मजा। हनुमानजी बैठा बैठा सीताराम 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 करे छे मस्ती ना, एमां नारदजी फरता फरता आव्या, नारदजी नारदजी नारद, जेनी कोई वात रद्द न करे एनुं नाम नारद। नारदजी नो अर्थ शब्द नो, जेनी कोई वात रद्द न करी सके एनुं नाम नारद। नारद एटले चारेक वर झगड़ा करावे ई नारद नी हो, आपणे नारदजी ना हाव खोटा चित्रीए छे, चारेक वर वहां हड़गावे वहां हड़गावे पछी तापे बैठो बैठो ई नहीं, જેની વાત કોઈ રદ ન કરી શકે એનું નામ નારદ। નારાયણ 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 કરતા બેઠા અયોધ્યામાં નારદજી આવ્યા, આહા એ હનુમાનજીની નારદજીની એક મસ્તી, સીતારામ સીતારામ નારાયણ 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 બે જણા। થોડીક વાર હનુમાનજી આમ આમ જોયું, જરાક આમ સમાધિમાંથી બહાર આવ્યા, જોયું તો નારદજી સીધા દંડવત પ્રણામ કર્યા હનુમાનજી નારદજીને, ઓહો હો જય હો, નારદજી ના તો ભગવાનના દર્શન થયા। નારદજી હનુમાનને પગે લાગ્યા, હું હનુમાનજી તમારી ભક્તિ છે। હનુમાનજી કે ના ના, અમે તો બેઠા બેઠા સીતારામ કરીએ, તમે તો ઘેરે ઘેરે નારાયણ નારાયણ કરો છો, તમારી ભક્તિ મોટી છે। તો કે નહીં, તમારી ભક્તિ મોટી। ધીરેથી નારદજીએ કીધું કે હનુમાનજી તમે ભક્તિ કરો છો, હું એ ભક્તિ કરું છું, એ ભગવાનને ખબર તો છે ને, મહેનત માથે નથી પડતી ને। હનુમાનજીએ કીધું કે નારદજી વિષ્ણુ ભગવાન પાસે વૈકુંઠમાં જવાનું થાય ને ત્યારે ભગવાન એક મોટો ચોપડો બનાવ્યો ભક્તોનો, ક્યારેક જોજો જાવ તો। ફરતા ફરતા વિચરતા વિચરતા વૈકુંઠમાં ગયા, વિષ્ણુ ભગવાનને મળ્યા, ખાધું પીધું સ્વાગત કરી જવા ટાણે યાતા વાત યાદ આવી ગઈ હનુમાનજીની। એમ વિષ્ણુ ભગવાન હનુમાનજી એમ કહેતા હતા મેં ભક્તોનો કાંઈ ચોપડો બનાવ્યો હશે, હા જોવો હા, ઓલા જય વિજય પરોડિયા હતા દ્વાર પર, ઓલો ભાઈ ભક્તોનો ચોપડો કાઢો તો, ગોખલામાંથી ચોપડો કાઢ્યો ને પાનું ખોલ્યું, પહેલું નામ નારદનું, પછી જલારામ ને વીરબાઈ ને ગંગા સતી ને પાનબાઈ ને સગાથા ને ચંગાવતી ને હરિચંદન તારામતી નળ ને દમયંતી નો આખો ચોપડો ભક્તોનું બનાવેલો, હનુમાનનું કે નામ જ નહોતું હો। નારદજીને પોતાનું નામ હતું એમાં રાજી થયા, હનુમાનનું નહોતું એમાં ડબલ રાજી થયા, લે સીતારામ સીતારામ કરતો હતો, જો ઠામકું નામ જ નથી લે। એ વખત ભાઈ હુંસા તુસી તો હતી હો। ફરતા ફરતા નારદજે અયોધ્યામાં વિચારતા વિચારતા બીજી વાર પાછા આવ્યા, હનુમાનજીનું એ જ મસ્તી હો, કાંઈ લેવા નકર દેવા ભાઈ ભાઈ। વરી હનુમાનજીને જોયા ને પગે લાગ્યા, હનુમાનજી કીધું કા હનુમાનજી જી એવા અયોધ્યા આમ વૈકુંઠમાં ગયા હતા વિષ્ણુ ભગવાન પાસે, તો હા ઓલો ચોપડો જોયો હતો, ચોપડો જોયો હતો, નામ હતું। નારદજી કીધું હનુમાનજી આપના આશીર્વાદથી પહેલું જ નામ મારું હતું હો, બહુ સરસ નામ હોવું જ જોઈએ। આખા ચોપડામાં કે હનુમાનજી આપનું ક્યાં નામ નહોતું, હનુમાનજી કે અમારા નામ ન હોય અમારી તો માણસમાં ગણતરી ન થતી, વાનરમાં થાય છે, અમારા નામ ન હોય નાના ઘડી તો મને નારદજી કે ઠપકો આપું વિષ્ણુ ભગવાન, લે કે આવડા મોટા ભગતને ભૂલી જવાય। નારદજી કે મગજમારી ન પડાય, તમે મોટો બધો ચોપડો જોયો હતો, ભગવાન ખિસ્સામાં એક નાનકડી ડાયરી રાખી છે જોઈ હતી ડાયરી, આપણે ડાયરીની ક્યાં વાત થઈ હતી, તો હવે ડાયરી જોજો। વિષ્ણુ ભગવાન ભાઈ ફરતા ફરતા નારદજી પાછા ગયા, હે ભગવાન ઓલો ચોપડો બતાવ્યો હતો પણ હનુમાનજી કઈક ડાયરી નો કહેતા હતા, હા જોઈશ ખિસ્સામાં જ હતી, પહેલું નામ હનુમાનનું, નારદ નું કે નામ જ દંભરે। અને નારદની સોટલી ફરક ફરે થવા માંડ્યો, પરસો હોય જાય નારદને। પછી ધીરે ધીરે કીધું નારદજી, હેમ પ્રભુ વિષ્ણુ ભગવાન આ બધાના નામ ચોપડામાં થોડાક નામ ડાયરીમાં એનું શું કારણ। સ્વામીજી પછી જે વાત કરી ને ભગવાને બહુ મોટી વાત કરી કે નારદજી જે બધા ભક્તો મને ભજે છે એના નામ મોટા ચોપડામાં હું રાખું છું, હું પોતે જ એને ભજું છું, એના નામ તો પર્સનલ ડાયરીમાં હોય ભાઈ ભાઈ। કભી કભી ભગવાન કો ભક્તો સે કામ પડે, જાના થા ગંગા પાર કેવટ કી નાવ ચડે, હે હું પોતે જ એને ભજું છું ને એના નામ તો ડાયરીમાં હોય। તમે કોઈને હુતા હુતા પ્રોગ્રામ સાંભળતા જોયા છે? ડામી એવાનો સારી વાત છે, તો આવા તો અડવાડવા ઘણા ઘણા પ્રસંગો છે, તો દરેક સંતોના ચરણમાં વંદન કરી, દરેક હરિભક્તોને વંદન કરી અને આ સાથે મારી વાતને અહીંયા વિરામ આપું છું। ખૂબ સુંદર મજાના અવસરે મને યાદ કર્યો, કાંઈ વધારે ખોટું બોલાઈ ગયું હોય, કાંઈ ખરાબ બોલાઈ ગયું હોય તો એ બધું કાંઈક મારા વિચાર નીકળતા હશે, બાકી બધા સંતોના આશીર્વાદ હશે, બધા માફ કરજો, એનું દીકરી વધારે કાંઈક ડારો દેવાઈ ગયો, ખોટું કાંઈ કહેવાય ગયું તો ક્ષમા કરજો। આ સાથે વાતને આપણે પૂરી કરીએ છીએ। બોલ સદાનંદ સ્વામી મહારાજ કી